ओके स्टूडेंट, क्वेश्चन 87 नो बी पार्ट करो है। हमें अब यहां पे तुमने यूं कीधु है कि समय जे छे टी इज ग्रेटर देन डी बाय वी1। अब तुम जानो छो कि आ समय શું થશે, સંગત અનુભવ છે, બરાબર। આ કે અહીંયા કે તમે જો શું થયું, આનો મતલબ શું થયો, સમય વધી ગયો, બરાબર, ડી અપોન વી। આમ તો આપણે વી નું સૂત્ર શું બનાવીએ કે ડી અપોન ટી, બરાબર। તો હવે ટી બરાબર તમારો સમય થયો ડી અપોન વી, બરાબર, ક્લિયર। પણ જો આનું મૂલ્ય આના કરતા વધારે હોય તો સ્વાભાવિક છે કે અથડામણ થવાની છે, બરાબર। તો વધારે સમય થયો એટલે કે એ આગળ વધશે ને, આગળ વધશે એટલે આગળ શું થશે, આની અથડામણ, અને એની જોડે અહીંયા આગળ આપ્યું આપણને શું, સ્થિતિસ્થાપક સંગત। તો સ્થિતિસ્થાપક સંગતને આગળ સમજાયું તેમ વેગ અદલા બદલી કરશે, પણ ક્યારે, કે જ્યારે એમ એ બરાબર એમ બી હોય તો જ, આ કન્ડિશન છે, એ બંનેના દળ સમાન જ છે, માટે આનો વેગ આ અરીસાને મળી જશે, બરાબર। અને અહીંયા આગળ એ સ્થિર થઈ જશે, માની લો કે આ ડી જેટલું અંતર આ આપેલું છે આપણને, કે ડી અંતર હતું, હવે અહીંયા આગળ ચાલશે એટલે અહીંયા આગળ અથડાવો, ડી અંતરે અથડાઈ જશે, બરાબર। એ વખતે આ વેગ ધારણ કરી લેશે, બરાબર, આ અરીસો વેગ ધારણ કરીને આગળ નીકળી જશે। સપોઝ માન લો કે આટલો આગળ ગયો, બરાબર, અહીંયા આગળથી એ આગળ વધી જાય છે, આની જગ્યા પર કોણ આવી જાય, અહીંયા આગળ આ બ્લોક આવી જાય છે, તો આટલેથી આ જે પ્રોસેસ છે એની માટે લાગતો સમય ટી હતો, તો અહીંયા આગળ કુલ અંતર તમારું કેટલું થયું, બીટી અંતર થયું। તો હવે આટલેથી આટલું અંતર જે થયું એ અંતર આપણે શોધવું હોય તો શું લખાશે, વીટી માઇનસ બી, અને આને આપણે વાય ધારી ચાલે કે અથવા તો યુ ધારી ચાલશો તો પણ ચાલશે, બરાબર। તો અહીંયા આગળ આપણે એવું ધારી ચાલે છે કે વાય એટલે કે અરીસા અને બ્લોક વચ્ચેનું અંતર, એને હું વાય કહું છું, વાય બરાબર તમારી જોડે થશે વીટી માઇનસ ડી, બરાબર। પણ વાય એટલે કોની સાપેક્ષ છે, ઓ એમ, બરાબર, ઓ એટલે ઓબ્જેક્ટ અને એમ એટલે મિરર, બરાબર, મિરર એટલે અરીસાની સાપેક્ષે ઓબ્જેક્ટનું અંતર, આ ઓબ્જેક્ટ હવે એનું અંતરની વાત છે। તો હવે તમે અહીંયા આગળ કહી શકો કે આને જો વિકલન કરો આનું, અને ઇક્વેશન 1 આપો ને એનું જો વિકલન કરો તો આના બરાબર આપણી જોડે વી ઓ એમ આવશે, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ડી અપોન ડી ટી વી ટી માઇનસ ટી, આવા તો 0 થવાનું છે, ટી ટી કેન્સલ આઉટ થઈ જશે એટલે કે ડી ટી અપોન ડી ટી થઈ જશે એટલે વી આવશે। Therefore, ये तुम कही सकसो कि VO माइनस VM इज इक्वल टू V। Therefore, आना बराबर तो तुमने खबर है शू है तो 0 है तो माइनस VM इज इक्वल टू V माटे VM इज इक्वल टू तुम लिखी सको माइनस V। क्लियर आटली वस्तु, एनो मतलब ये थो कि VM VM पोते पण केला वेग थी जई रह्यो छे, माइनस वेग थी जई रह्यो, V वेग थी जई रह्यो छे, एटले एनो मतलब एवो थयो कि ज्यारे तमे ऑब्जेक्ट ना वेग नी वात करता होय તે વખતે તમારે નિશાની કઈ લેવી પડશે, માઇનસ લેવી પડશે। ક્લિયર આટલી વસ્તુ, તો આ આ વસ્તુ માઇન્ડમાં લઈને ચાલજો આગળ આપણે, બરાબર, ઓકે। ચલો હવે આપણે પેલું સૂત્ર ધારાવીએ, બરાબર, એના પ્રતિબિંબનું, બરાબર, આકૃતિ હું કાઢી નાખું છું કારણ કે થોડું ડેરિવેટિવ વધારે થશે। ચલો હવે આપણું અરીસાનું સૂત્ર શું છે, અરીસાનું સૂત્ર તો 1/b + 1/u = 1/f, ધેરફોર 1/v માઇનસ લખશો 1/vt માઇન અથવા તો આને y લખો, ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા -2/r, ધેરફોર 1/v ઇઝ ઇક્વલ ટુ 1/y -2/r ઇઝ ઇક્વલ ટુ r આ તરફ r -2y / yr, ક્લિયર, 1/v ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ yr / r -2y, બરાબર। હવે આને ઇક્વેશન 2 કહો અને આનું વિકલન લો, વિકલન આગળ જે દાખલામાં આપણે કરતા હતા એ રીતે, તો ડીવી અપોન ડીટી, અને આ થયો વેગ કોનો, ઇમેજનો, કોની સાપેક્ષે, તો મિરરની સાપેક્ષે, ઇઝ ઇક્વલ ટુ, હવે આનું વિકલન કરશો એટલે આર માઇનસ 2y કોમન રહેશે અચળ, અને અહીંયા આગળ આનું વિકલન થશે ડી અપોન ડીટી વાય આર માઇનસ, હવે વારો કોનો આવ્યો, આનો વારો એટલે વાય આર અચળ રહેશે, ડી અપોન ડીટી આર માઇનસ 2y અપોન અહીંયા આગળ થઈ જશે આર માઇનસ 2y હોલ સ્ક્વેર, ધેરફોર VIM ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ 2y, બરાબર, હવે અહીંયા આગળ થઈ જશે તમારી જોડે આની જોડે આર અચળ લઈ લો તો ડીવાય અપોન ડીટી માઇનસ વાય આર, આનું વિકલન કરશો એટલે 0 થઈ જશે, માઇનસ 2 ડીવાય અપોન ડીટી લખાશે,
अपॉन आर माइनस टू वाई रेस टू स्क्वेर इज इक्वल टू हम जुओ अनुसादरूप आपवा जो आ शू है आ पोते बी थी जाने बी बराबर आगे मैं कीधु प्रमाण शू लेवा माइनस बी लेवा बराबर ते लखो आर माइनस टू वाई आर इंटू माइनस बी क्लियर चलो माइनस वाई आर અહીંયા આગળ આના બરાબર માઇનસ બી ના માઇનસ એ પ્લસ બી એટલે ટુ બી લખાશે ક્લિયર આર માઇનસ ટુ વાય હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા આગળ તમે આ બેનો ગુણાકાર કરશો એટલે શું લખાશે તો આર સ્ક્વેર બી આગળ નિશાની માઇનસ 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 પ્લસ ટુ વાય આર બી બરાબર માઇનસ અહીંયા આગળ ટુ વાય આર બી અપોન आर माइनस टू वाई होल स्क्वेर आ बने कट थी जैसे फाइनल आंसर जी आवशे वी आई एम इज इक्वल टू माइनस आर स्क्वेर बी अपॉन आर माइनस टू वाई रेस टू स्क्वेर हम आदरूप आप आना बराबर लखाई शू वी आई माइनस वी एम लखाए क्लियर देर फोर अँ ते लखशो वी आई इज इक्वल टू आ पेली तरफ जैसे आ तरफ लाशो एट आगे प्लस लखाई जैसे वी एम माइनस आर स्क्वेर बी अपॉन आर माइनस टू वाई रेस टू स्क्वेर हम अगर बे बाबत समझी लो आ वी एम एट के जे अरीसो तो अँ आगे अथरवण अनुभवी पची अरीसो आग गो मिरर पर एने वेग को मिलो जो पदार्थ जो ब्लॉक वी वेग थे आता तो वी एम बराबर ते शू लखी सकसो वी बराबर चलो एट्ले ते लखशो वी માઇનસ અહીંયા આગળ તમારી જોડે આવશે આર સ્ક્વેર વી અપોન અહીં પાછું એ પણ સમજી લો ટુ વાય બરાબર આપણે શું લીધું છે તો વીટી માઇનસ બી વીટી માઇનસ બી હોલ સ્ક્વેર ધેરફોર વી આઈ વી આઈ ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે ફાઇનલ ઇક્વેશન આવશે વી કોમન કાઢશો એટલે વન માઇનસ આર અપોન આર માઇનસ ટ્વાઇસ વીટી માઇનસ વીટી માઇનસ ડી રેઝ ટુ સ્ક્વેર બરાબર ઓકે તો આ તમારો ફાઇનલ આન્સર થયો જોઈ લો.